કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલુ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સોજીના ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ. સોજીના ગુલાબજાંબુ ઘરે ઝટપટ બની જાય છે અને દરેક તહેવારોમાં તમે સહેલાઈથી બનાવી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા એક કઢાઈ ગરમ કરવા મૂકીશું. કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું. ઘી ગરમ થઈ ગયા પછી 200 ગ્રામ જેટલી સોજી નાખીશું. સોજીને ઝીણી બારીક હોય એવી લેવાની. જો તમારી પાસે મોટી સોજી હોય તો મિક્સરમાં ઝીણી દરી લેવાની. સોજીને 2 મિનિટ સુધી ઘીમાં શેકીશું. સોજી બદામી કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું. પછી 100 ગ્રામ જેટલું દૂધ રેડીશું. પછી તેને હલાવીને મિક્સ કરી દેવાનું. તેને સતત હલાવતા રહેવાનું જેથી કરીને નીચે ચોટે નહીં. સોજીનું પ્રમાણ 1 બાઉલ હોય તો દૂધનું પ્રમાણ 2 બાઉલ જેટલું લેવાનું. હવે આપણું મિક્સર ઘટ થઈ ગયું છે તો તેમાં 50 ગ્રામ જેટલો મિલ્ક પાવડર નાખીશું. મિલ્ક પાવડર નાખવાથી આપણા ગુલાબજાંબુ માવા જેવો સ્વાદ આવે છે. તો બહારના માવા કરતાં મિલ્ક પાવડર નાખો સારો. મિલ્ક પાવડર પણ માવા જેવો જ ગુલાબજાંબુમાં સ્વાદ આવે છે. હવે આપણું મિક્સર કટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. મિક્સરને ઠંડુ પડવા દઈશું. ત્યાં સુધી આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવી દઈશું. તો આપણે કઢાઈમાં 300 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. તેમાં 1/2 બાઉલ પાણી રેડીશું. પછી તેને સતત હલાવતા રહીશું. આપણી ખાંડ વગેરે ત્યાં સુધી હલાવવાની. ગુલાબજાંબુ માટે કોઈ તારની ચાસણી બનાવવાની નથી. હવે ખાંડ ઓગળી ગઈ છે.
અને બબલ્સ આવવાના પણ ચાલુ થઈ ગયા છે. તો જુઓ, આપણી ચાસણી થોડી હાથમાં ચોંટે છે એટલે સમજવું કે આપણી ચાસણી બની ગઈ છે. પછી તેમાં કેસરના તાંતણા નાખીશું, પછી એક ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું. ઇલાયચી પાવડર નાખવાથી ગુલાબજાંબુનો સ્વાદ અને સોડમ સારી આવે છે. પછી તેની બરોબર હલાવીને મિક્સ કરી દઈશું. તો જુઓ, આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે, પછી એક બાઉલમાં કાઢી લઈશું. પછી બે ચમચી ઘી રેડીને મિશ્રણને બરોબર મસરી દઈશું. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ મસરવાનું, જેથી કરીને આપણું મિશ્રણ મુલાયમ બને અને ગુલાબજાંબુ પણ ગોળા વાળતી વખતે ફાટી ના જાય. તો મિશ્રણને મસરીને તૈયાર થઈ ગયું છે. તો હવે હાથમાં ઘી લગાડીને નાના નાના ગોળ બોળ વાળી દઈશું. તો જુઓ, આવી રીતે બધા બોલ વાળી દેવાના. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એક એક કરીને બોલ્સને તેલમાં તરવા નાખીશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તરીશું. તો જુઓ, ગોલ્ડન બ્રાઉન ના થઈ ગયા છે. તો હવે આપણે એક ડિશમાં કાઢી લઈશું. તો જુઓ, આપણા ગુલાબજાંબુ બધા તરાઈ ગયા છે. તો હવે તેને ચાસણીમાં નાખી દઈશું. ચાસણીમાં નાખ્યા પછી 30 મિનિટ સુધી ગુલાબજાંબુને સેટ થવા માટે ઢાંકણ ઢાંકી દઈશું. તો જુઓ, આપણા ગુલાબજાંબુ ખાવા માટે તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.